નમસ્કાર મિત્રો હું નિલેશ દાણી ફરીથી મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલમાં તમને ધોરણ અગિયાર બારના વાણિજ્ય વ્યવસ્થા એકાઉન્ટ અને શિક્ષણને લગતા અન્ય પ્રોગ્રામો અને વિડીયો જોવા મળશે આશા કરું તમને પસંદ આવશે આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ આઠ ની વાત કરશું નાણાકીય સંચાલન આ પાઠના અગાઉના ભાગ એકમાં આપણે નાણાકીય સંચાલનનો અર્થ

પણ બદલાતા સંજોગો પ્રમાણે અટાણે જેમ જમવામાં આપણે વેરાયટી જોઈએ ને એમ નાણાના મૂડી માળખામાં પણ વેરાયટી આવી ગઈ છે એટલે ઘણી બધી કંપનીઓ ઇક્વિટી શેર સાથે પૈસા એકઠા કરવા માટે પ્રેફરન્સ શેર બહાર પાડે છે ડિબેન્ચર બહાર પાડે છે બેંક યા બીજી નાણાકીય સંસ્થાઓ પાછી લોન લે છે આમ મૂડી ઉભી કરવા માટે એક અલગ પ્રકારનું કોમ્બિનેશન રચે છે હો કંપની છે ને પોતાના મૂડી માળખું જે છે ને એક કોમ્બિનેશન રચે છે એમાં ઇક્વિટી શેરના પૈસા પણ હોય ડિબેન્ચર દ્વારા એકઠા કરેલા પૈસા પણ હોય પ્રેફરન્સ શેર દ્વારા એકઠા કરેલા પૈસા પણ હોય અને લોન કેવી એવી રીતના કોઈ પણ ધિરાણ મેળવીને પણ એકઠા કરેલા પૈસા હોય તો આ જે કોમ્બિનેશન છે ને ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર કે લોન એ બધાનું ભેગું કરીને જે મૂડી એકઠી કરવાનું એક કોમ્બિનેશન કે માળખું છે એને કહેવાય મૂડી માળખું દરેક અલગ અલગ કંપની પોતાની જરૂરિયાત પોતાની સ્થિતિ અને સંજોગો પ્રમાણે આવું મૂડી માળખું ઊભું કરે છે જે મૂડી માળખું એના માટે નફાકારક હોય ફાયદાકારક હોય એ પ્રકારનું મૂડી માળખું દરેક કંપની અપનાવે છે મૂડી માળખી મૂડી માળખાની એક વ્યાખ્યા જો અહીંયા આપી છે હોગલેન્ડની કે મૂડી માળખું એટલે નાણાં ઉભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થળોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ ટૂંકી વ્યાખ્યા છે પણ ઘણું બધું કહી જાય છે કે જે મૂડી ઉભી કરવા માટે અલગ અલગ કંપની જે જામીનગીરીઓ બહાર પાડે એટલે કે શેર બહાર પાડે પ્રેફરન્સ શેર બહાર પાડે ડિબેન્ચર બહાર પાડે અને જામીનગીરીઓ કહેવાય અને એને ઉપયોગમાં લેવા માટે વિવિધ પ્રાપ્તિ સ્થળોનો વિસ્તાર જ્યાં જ્યાંથી મળે છે ત્યાંથી લઈ લેવા કેટલો વિસ્તાર કરી શકે છે ડિબેન્ચર દ્વારા એકઠા કરી શકે છે ત્યાર પછી લોન સુધી જઈ શકે છે બીજી કી નાણાકીય સંસ્થાઓ પાસેથી મળશે જ્યાં જ્યાંથી મળે ત્યાં સુધી વિસ્તાર કરવો અને એમની વચ્ચેનું પ્રમાણ કે ઇક્વિટી શેર કેટલા હશે ડિબેન્ચરનું પ્રમાણ કેટલું હશે પ્રેફરન્સ શેરનું પ્રમાણ કેટલું હશે લોનનું પ્રમાણ કુલ મૂડીમાં કેટલું હશે તો આખે આખું મૂડી માળખામાં આ દરેકની ટકાવારી પ્રમાણે પ્રમાણ શું રહેશે તો આને કહેવાય મૂડી માળખું તો ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર અનામતો લોન ભંડોળનું મિશ્રણ એટલે મૂડી માળખું હવે આપણે આદર્શ મૂડી માળખાના લક્ષણો ની ચર્ચા કરીએ કોને આદર્શ મૂળ માળખું કહેવાય કઈ રીતે આખે આખું પ્રમાણ હોવું જોઈએ તો આદર્શ મૂળ માળખાના લક્ષણો તો પેલું છે સરળતા પેલું લક્ષણ છે સરળતા એટલે કે કોમ્બિનેશન છે ઘણા બધા રસ્તા હોય છે પણ ઓછામાં ઓછા સાધનો અપનાવવા જોઈએ ઓછામાં ઓછામાં પ્રકારની જામીનગીરીઓ કંપનીએ બહાર પાડી અને જોઈએ સારું ઇક્વિટી શેર હોય તો કંપની જરૂરી હોય તો જ ઇક્વિટી શેરની સાથે ડિબેન્ચર ની સાથે પછી લોન લેવી જોઈએ આમ બંને એટલા ઓછી જામીનગીરીના પ્રકાર બહાર પાડી અને મૂડી એકઠી કરવી જોઈએ આને કહેવાય સરળતા એટલે કે સરળ હોવું જોઈએ બીજું લક્ષણ છે નફાકારકતા તો એવું મૂડી માળખું અપનાવવું જોઈએ એટલે કે આ ઇક્વિટી શેર બહાર પાડે કે પ્રેફરન્સ શેર બહાર પાડે કે કંપનીનો જે નફો છે ને એ મેક્સિમમ જળવાઈ રહે મહત્તમ જળવાઈ રહે દરેક શેર હોર્ડરો જે પૈસા રોક્યા હોય એને મહત્તમ એનું રોકાણ એનું વળતર મળી રહે તો એને કહેવાય નફાકારકતા તો નફાકારકતા જળવાઈ રહેવું એવું જોઈએ પછી ત્રીજું લક્ષણ છે નાણાંની પર્યાપ્તતા આપણું મૂડી માળખું ભલે વિવિધ પ્રાપ્તિ સાયજોનું એક સંયોજન હોય ઘણા બધા એમાં જામીનગીરી હોય પણ એવી રીતના આપણે ગોઠવવાનું છે કે આપણને કંપની માટે જેટલા પૈસા જોઈ છે એ બધાય મળી રહે જો ઇક્વિટી શેરથી ન મળતા હોય તો પછી એને મેળવવા માટે પ્રેફરન્સ શેરનો ઉપયોગ કરવો જોઈએ એનાથી પણ પૂરા ન પડે તો પછી આપણે ડિબેન્ચરનો ઉપયોગ કરવો જોઈએ એનાથી પણ પૂરા ન પડે પછી લોનનો ઉપયોગ કરવો જોઈએ આમ નાણાંની પર્યાપ્તતા એટલે કે નાણાં જેટલા જરૂરી છે ને એટલા મળી રહે એ પ્રકારનું મૂડી માળખું હોવું જોઈએ પછી ચોથું લક્ષણ છે પરિવર્તનશીલતા તો સમય પ્રમાણે આ મૂડી માળખામાં ફેરફાર થઈ શકે એવું માળખું હોવું જોઈએ એટલે જરૂર પડે એમાં જે અલગ અલગ જામીનગીરીઓ છે ને એમાં ફેરફાર કરી શકીએ જેમ કે એક સમયે આપણું ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેરનું માળખું બનેલું હોય તો સમય જતા આપણે પ્રેફરન્સ શેરની સાથે સાથે ડિબેન્ચર બહાર પાડી શકીએ શક્ય છે એમાં આપણે વધારાની નાણાકીય લોનની જરૂર પડે તો એને પણ એડ કરી શકીએ કેટલીક અનામતો પડી હોય એને પણ મૂડી માળખામાં એડ કરી શકીએ સમય જતા પરિવર્તનના ભાગરૂપે ડિબેન્ચર આપણે બહાર પાડે તો એને પરત કરી શકીએ અનામતોનું પ્રમાણ ઘટાડી શકીએ લીધેલી લોન છે એને પરત કરી શકીએ તો આમ સમય પ્રમાણે એ પરિવર્તન રહી શકે એમાં ફેરફાર કરી શકાય ને એવું મૂડી માળખું રચવું જોઈએ પછીનું પાંચમું લક્ષણ છે કરકસર એટલે કે મૂડી માળખું બાર પાડવાનો પણ ખર્ચો બહુ મોટો હોય છે તો મૂડી બાર પાડો ખર્ચ ઓછામાં ઓછો રહીએ કરકસર વાળો એવું મૂડી માળખું અપનાવવું જોઈએ ત્યાર પછીનું લક્ષણ છે સમતુલા અહીંયા કંપની ધારાની જોગવાઈઓ છે એને ધ્યાનમાં રાખીને

ખાલી ઇક્વિટી શેર બહાર ન પાડતા કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ ડિબેન્ચર બહાર પાડવા જોઈએ પ્રેફરન્સ શેર બહાર પાડવા જોઈએ અનામતનો ઉપયોગ કરવો જોઈએ એનાથી શું છે રોકાણકારને એક આકર્ષણ રહે ઘણીવાર રોકાણકારને આપણી કંપનીમાં રસ હોય કંપની ગમતી હોય પણ એને ઇક્વિટી શેર ન લેવા હોય તો એના માટે પ્રેફરન્સ એવું હોય એને ફિક્સ વ્યાજનો દર ખપતો હોય તો પ્રેફરન્સ શેરમાં લઈ શકે એને ફરજિયાત રિસ્ક જ ન લેવું હોય ફરજિયાત આવક ખપતી હોય તો એ માં પૈસા રોકી શકે તો ડિબેન્ચર એ આપણે બહાર પાડવા જોઈએ તો આમ અલગ અલગ સંયોજન કરી જામીનગીરનું ઇક્વિટી શેર બહાર પાડી પ્રેફરન્સ શેર બહાર પાડી ડિબેન્ચર બહાર પાડી એક આકર્ષણ ઊભું કરવું જોઈએ એટલે કોઈ પણને પણ આપણી કંપનીમાં રોકાણ કરવાની ઈચ્છા થાય ને તો વિકલ્પ મળી રહે તો એને જોખમ વગરનું રોકાણ કરવું છે કે જોખમ લઈને એ મોટી શું કહેવાય નાણાંની પ્રાપ્તિ માટે પણ તૈયાર છે તો આકર્ષણ થાય ને એવું મૂડી માળખું હોવું જોઈએ પછી છે સદ્ધરતા ઉચ્ચની મૂડી જે છે ને એનું પ્રમાણ ક્યારે પણ માલિકીની મૂડીથી વધારે ન હોઈ શકે આમ તો કંપની દ્વારા મેં એની જોગવાઈ કરેલી છે એમ છતાં પણ ઘણી વખત એવું થાય કે ઉચ્ચની મૂડી કરતા ઓછી આપણે ઉછીની મૂડી કરતાં માલિકીની મૂડી વધુ હોવા છતાં ક્યારેક એ ઓછું પ્રમાણે ક્યારેક દેવાનું પ્રમાણ એટલું બધું વધાર કે ચૂકવવું કંપનીને ભારે પડી જાય તો ડિબેન્ચર કે લોન એટલી હદે ન લેવા કે કંપનીની સદ્ધરતા જોખમાય અને કંપની નાદારીના દ્વાર ઉપર ઉભરીએ જાય તો એવી રીતના ઉછીની મૂડી લેવાની કે કંપનીની સધ્ધરતા જળવાય તો મૂડી માળખું એવું હોવું જોઈએ કે એ એક સમૃદ્ધિ આપે કંપનીને જોઈન્ટ સ્ટોક કંપનીને અહીંયા જો એક નાનકડા તમને મૂડી માળખાનો અલગ અલગ પ્રકાર બતાવેલો છે કઈ કઈ રીતે બારી શકે તો કોઈ કંપની છે એને ખાલી ઇક્વિટી શેર નું માળખું હોય ખાલી ઇક્વિટી શેર જ બહાર પડે સિંગલ મૂડી ઉભી કરવા એક જ સાધન ઉપયોગ કરે એક જ જામીનગીરી ઉપયોગ કરે ઇક્વિટી શેર નું માળખું કોઈ કંપની છે બીજો રસ્તો સોપ નાઈ શકે એટલે કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું માળખું બનાવે બંને પ્રકારના શેર એ બહાર પાડે ઇક્વિટી શેરમાં શું છે ટકાવારી ફિક્સ નથી હોતી કેટલું ડિવિડન્ડ મળશે પ્રેફરન્સ શેર એટલે પસંદગીના શેર એમાં ટકાવારી ફિક્સ હોય છે કે આટલા ટકા ડિવિડન્ડ મળશે અને ઇક્વિટી શેર પહેરાય એને જ્યારે કંપની નફો કરે તો પ્રેફરન્સ શેરને પહેલું ડિવિડન્ડ મળે છે પછી વચ્ચે એમાંથી ઇક્વિટી શેરને ડિવિડન્ડ મળે છે તો પ્રેફરન્સ મળે છે એટલે એને પ્રેફરન્સ શેર કહેવાય આની આપણે વાત કરી ગયા છીએ તમને સૌને ખ્યાલ હશે પ્રેફરન્સ શેર વિશે ત્રીજું પ્રકાર છે ઇક્વિટી શેર ડિબેન્ચરનું માળખું એટલે કે ઇક્વિટી શેર એ બહાર પાડવા જેમ કે ઇક્વિટી શેર બહાર પાડવા તો જ છે પણ સાથે સાથે ડિબેન્ચર બહાર પાડવા ડિબેન્ચર છે એ કંપનીનું દેવું છે એના પર ફરજિયાત વ્યાજ ચૂકવવાનું હોય છે પણ ડિબેન્ચર બહાર પાડે તો ઘણા ને શું છે ફરજિયાત વ્યાજ મળે એવો આગ્રહ હોય છે તો એ લોકો ડિબેન્ચર ની દ્રષ્ટિએ પણ કંપનીમાં પૈસા રોકે તો એ પણ દેવું હોવા છતાં એક સારું આકર્ષણ છે તો ઇક્વિટી શેર ડિબેન્ચરનું માળખું પણ હોઈ શકે અને જો ત્રણેયનું મિશ્રણ હોય કે ઇક્વિટી શેર બહાર પાડીએ પ્રેફરન્સ શેર પણ બહાર પાડીએ અને ડિબેન્ચર પણ બહાર પાડીએ ત્રણેય પ્રકારની જામીનગીરી આપણે બહાર પાડીએ એટલે રોકાણકારો એક વિશાળ પસંદગી મળી રહે એને આપણી કંપનીમાં રસ પડે ને તો પછી જેમાં ઈચ્છા થાય ને એમાં એ પૈસા રોકી શકે ઇક્વિટી શેર લઈ શકે એ ચાહે તો પ્રેફરન્સ શેર લઈ શકે એ ચાહે તો ડિબેન્ચર પણ લઈ શકે તો આ અલગ અલગ રીતે આ રીતે મૂડી માળખું જે છે એને રચી શકાય એની રચના કરી શકાય હવે આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળોની વાત કરીએ એટલે કે મૂડી માળખું જયારે બનાવવામાં આવે ઇક્વિટી શેર શેર પ્રેફરન્સ તો કોમ્બિનેશન કઈ રીતે પસંદ પસંદ થાય કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો આના બે પ્રકારના છે આંતરિક અને બાહ્ય પરિબળો વારાફરતી આપણે બંને પરિબળોની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આંતરિક પરિબળોની તો સૌથી પહેલો આંતરિક પરિબળ છે ધંધાનો પ્રકાર જો કોઈ આપણું એકમ છે ધંધાકીય એકમ એ ઉત્પાદન કરતું એકમ હોય તો કાયમી મૂડીની વધુ જરૂરી છે તો કાયમી મૂડી માટે ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ વધુ બધું શેર બહાર પાડવા જોઈએ જયારે બીજું કોઈ લો કે વેપારી એકમ હોય તો કાયમી મૂડીની ઓછી જરૂર પડે છે તો ડિબેન્ચર બહાર પાડી શકાય કોઈ સેવાકીય એકમ હોય તો એ કયા પ્રકારની સેવા છે જોવું પડે ને એને આધારે જો કાયમી મૂડીની જરૂર હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાના અને કાયમી મૂડીની ઓછી જરૂર હોય તો ડિબેન્ચર સાથે સાથે બહાર પાડી શકાય આમ ધંધાના પ્રકાર ઉપર એક મૂડી માળખાનો આધાર રહે છે બીજું ધંધાનું કદ જો ધંધાકીય એકમ જે છે કંપની બહુ મોટી હોય વિશાળ પ્રવૃત્તિ હોય વિશાળ પાયા ઉપર ઉત્પાદન કરતી હોય વેચાણ કરતી હોય તો ધંધાનું કદ વિશાળ હોય તો કદ નાનું હોય તો એકમ હોય તો એમાં એકમ કરતા કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે આમ ધંધાનું કદ છે એ પણ મૂડી માળખા ઉપર અસર કરે છે ત્રીજું ધંધાની કમાણીનો અંદાજ મતલબ કે ધંધો એવો હોય કે કંપનીને એમ લાગે કે ભવિષ્યમાં કંપની આપણી સ્થિર રહેશે યા અસ્થિર રહેશે તો જેમ લાગે ને કે કંપનીની કમાણી સ્થિર રહેશે બહુ જોખમ નથી તો કંપની શું કરશે સ્થિર ને સારા પ્રમાણની જો એને અપેક્ષા હોય તો એ મૂડી પર આધાર રાખશે આ એક અલગ મુદ્દો છે મિત્રો યાદ રાખજો જયારે કંપનીને એમ લાગે કે એની કમાણી સ્થિર રહેશે લાંબા ગાળા માટે મોટા પ્રમાણમાં સારા પ્રમાણમાં કમાણી થશે ત્યારે મૂડી એકઠી કરવા માટે ડિબેન્ચરનો ઉપયોગ કરશે ડિબેન્ચર એટલે ઓછીના નાણાં કેમ શા માટે એવું કેમ કે મોટા પ્રમાણમાં એને આવક થાય ને ત્યારે ઊંચીના નાના ઉપર એક ફિક્સ વ્યાજના દરે વ્યાજ જ ચૂકવવાનું હોય છે તો બાકીની જે આવક છે ને એ શેર ઓર્ડરની સંખ્યા ડિબેન્ચરને કારણે લિમિટેડ રહે તો એ લિમિટેડ શેર ઓર્ડરને વધુ આવક પ્રાપ્ત થાય એટલા માટે તો ધંધાની કમાણીનો અંદાજ છે એ પણ મૂડી માળખાને અસર કરે છે જો ધંધાની કમાણીનો અંદાજ સ્થિર ન હોય અસ્થિર હોય નક્કી ન હોય કે કમાણી કરશે કે કેમ વધુ કરશે કે કેમ કદાચ ન પણ કરે તો ડિબેન્ચરનો આશરો લઈ શકાતો નથી તો કંપની ફરજિયાત પછી શેર જ બહાર પાડવા પડે છે તો આમ કમાણીનો અંદાજ છે એ પણ અહીંયા એક અસર કરે છે પછી મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત મોટા પાયા પર જો કાયમી મિલકતની જરૂર હોય જરૂરિયાત હોય ધંધામાં તો મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ રાખવું પડે છે અને મોટા પાયા પર કાયમી મિલકતનું જો જરૂરિયાત ઓછી હોય તો બહુ ઇક્વિટી શેર બહાર પાડવાની જરૂર પડતી નથી જરૂરિયાત પૂરતા જ બહાર પાડવાના કાયમી મિલકતમાં રોકાણ વધુ હોય એટલે શું થાય કે મિલકતો ખરીદવાની હોય ભાડા ખરીદ પેટે પૈસા ચૂકવવાના હોય ભાડા પટેલે હોય એવા વિચાર પણ કરવામાં આવે છે પણ મિલકતમાં એક વખત પૈસા રોક્યા પછી એ વર્ષો સુધી એમાંથી પૈસા બહારે નથી આવતા રોકાઈ રહે છે તો એ ઇક્વિટી શેર મૂડી આ પ્રેફરન્સ તેર મૂડી દ્વારા જ એમાં પૈસા રોકી શકાય એટલે એ રીતે જો મિલકતની ખરીદી મોટા પાયે કરવી ને તો ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ રહે છે એ પ્રકારનું માળખું ઊભું કરવું જોઈએ પછી સંચાલકોનું વલણ આ પણ એક આંતરિક મૂડી માળખાને અસર કરતું પરિબળ છે કે ઘણી વખત સંચાલકો એટલે કે સંચાલકો કોણ હોય છે તો કે ઇક્વિટી શેર હોલ્ડરોમાંથી જ ચૂંટાયેલા પ્રતિનિધિ એ પોતે શેર હોલ્ડરો કંપનીનું સંચાલન કરતા હોય હવે જ્યારે વધારાની નાણાં કે વધુ કંપની મૂડી બહાર પડે ને ત્યારે સંચાલકોને એવી ઈચ્છા હોય કે આપણે જેટલા સંખ્યા ઓછી હોય ને એટલો આપણો કંટ્રોલ વધુ હવે ઇક્વિટી શેર હોલ્ડર છે એ કંપનીના માલિક છે હો એ માલિક છે એટલે એમાં દખલગીરી કરી શકીએ એના વહીવટમાં જ્યારે ડિબેન્ચર બહાર પાડે કે પ્રફેન્સર બહાર પાડે ને તો કંપનીના વહીવટમાં એ બહુ દખલગીરી કરી શકતા નથી એટલે કંપનીને જો કડક અંકુશ રાખવો હોય પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું હોય જાળવી રાખવું હોય તો એ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ કે ડિબેન્ચર બહાર પાડશે પણ એને બહુ એવું વલણ ન હોય પોતાનું વર્ચસ્વ સ્થાપવાની તો એની જગ્યાએ પ્રેફરન્સ કે ડિબેન્ચર ને ઇક્વિટી વાળું એક સારું એવું માળખું પણ પસંદ કરી શકે તો સંચાલકોનું વલણ પણ અસર કરે છે પછી નાણાકીય જરૂરિયાત જો ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય ને તો પછી ખાલી ઇક્વિટી શેરથી પણ કંપની પોતાનું કામ ચલાવી શકે પછી એમ લાગે કંપનીનો નફો વધુ છે કંપનીનો ધંધો વધુ છે ઉત્પાદન વધુ જરૂર પડે છે તો જરૂર પડે તો હોય વધુ ઇક્વિટી શેર બહાર પાડે વધુ ઇક્વિટી શેરથી પૈસા ન મળતા હોય કોઈકને પસંદગી ખપતી હોય તો પ્રેફરન્સ શેર બહાર પાડી શકે વધારાની મૂડી એકઠી કરી શકે ઇક્વિટી શેર બહાર પાડે ને પ્રેફરન્સ શેર બહાર પાડે એમ છતાંય પૈસા ન પૂરા થતા હોય તો જરૂરિયાત પ્રમાણે કંપની ઓછીના પૈસાનો એટલે કે ડિબેન્ચર બહાર પાડી શકે અને નાણાં એકઠી કરી શકે મૂડી ઉભી કરી શકે

એના નાણાં પરત કરવાના હોતા નથી જ્યાં સુધી કંપની બંધ ન થાય ત્યાં સુધી જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની બંધ કરી દેવામાં આવે ને પછી જ ઇક્વિટી શેર એના પૈસા પરત કરવાના હોય છે તો એ કંપનીનો વફાદાર સાથી છે શેર સુધી રહે છે તો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ બીજી બાજુ જો ગાળા માટે આપણે થોડી વાર ઘણી વાર મૂડીની જરૂર હોય તો વચ્ચે વચ્ચે ક્યાંક ડિબેન્ચર બહાર પાડી શકાય પ્રેફરન્સર બહાર પાડી શકાય અને જરૂરિયાત પૂરી થાય તો ડિબેન્ચરના કે પ્રેફરન્સ તેના નાણાં પરત કરી શકાય છે તો ટૂંકા ગાળા માટે જરૂર હોય તો ડિબેન્ચરથી એકઠા કરવા જોઈએ અને વધુ ગાળા માટે વધુ સમય માટે મૂડીની જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર દ્વારા નાણાં જે છે એકઠા કરવા જોઈએ તો આ પ્રકારનું અલગ અલગ રીતે મૂડી માળખું રચી શકાય તો આ હતા મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો હવે મૂડી માળખાને અસર કરતા આપણે બાહ્ય પરિબળોની વાત કરીએ તો પેલું બજાર પહેલું છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ એટલે કે મૂડી બજારમાં જો તેજીની સ્થિતિ હોય ને તો એવું થાય છે કે માણસો ઇક્વિટી શેરમાં પૈસા રોકે આરામથી આપણે ઇક્વિટી શેર બહાર પાડી શકીએ પણ મૂડી બજારમાં જો મંદીની સ્થિતિ હોય ને તો ઇક્વિટી શેરમાં પૈસા રોકતા નથી તો ત્યારે આપણે ફરજિયાત ડિબેન્ચર જ બહાર પાડવા પડે ને એ રીતે ઊંચીના પૈસા ભેગા કરી અને નાણાંનું આખું ભંડોળ જે છે ઊભું કરવું પડે તો બજારની જે તેજી મંદીની સ્થિતિ છે એ પણ મૂડી માળખાને અસર કરે છે પછી મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજ નો દર બીજું પરિબળ છે આ બજારમાં જો વ્યાજનો દર ઊંચો હોય ને તો પછી ઇક્વિટી શેર બહાર પાડીને ભંડોળ મેળવી શકાય એ વલણ સારું રહે છે કેમ કે ઉચ્ચની મૂડી પર વ્યાજની ચુકવણી માટે ઘણી વખત બોજારૂપ બને છે એટલે ઊંચો વ્યાજ ના દરે વ્યાજનો દર ઊંચો હોય તો શું થાય ફરજિયાત આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એને ઊંચું વ્યાજ ચૂકવવું પડે છે એની જગ્યાએ ઇક્વિટી શેર બહાર પાડીએ તો શું થાય કે ઇક્વિટી શેરને ને તો કંપની નફો કરે તો જે નફો બચ્યો એ જ ચૂકવી દેવાનો છે પછી એ નફો બે ટકા આવે તોય ભલે અને પાંચ ટકા આવે તોય ભલે તો એ કોઈ વ્યાજનો દર એનો ડિવિડ નો દર ફિક્સ નથી હોતો તો વ્યાજનો દર જો બજારમાં ઊંચો હોય તો ઇક્વિટી નાણાં એકઠા કરવા જોઈએ અને વ્યાજનો દર જો નીચો હોય એટલે કે ની બહાર પાડીએ એમાં વ્યાજ ચૂકવવાનું હોય છે પાડીએના દર ની આપણે વાત કરીએ છીએ ત્યારે એ ડિબેન્ચરના વ્યાજના દર ની વાત કરીએ છીએ યાદ રાખજો ઉછીના નાણાં ઉપર જે આપણે વ્યાજ ચૂકવવું પડે ને એની વાત કરીએ છીએ મિત્રો તો વ્યાજનો દર નીચો હોય તો પછી આપણે ડિબેન્ચર દ્વારા નાણાં એકઠા કરી શકીએ તો વ્યાજનો દર પણ અસર કરે છે ત્રીજું મૂડી પડતર કે જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ તો ઇક્વિટી શેર બહાર પાડવા હોય કે પ્રેફરન્સ શેર બહાર પાડવા હોય કે ડિબેન્ચર બહાર પાડવા હોય એ દરેકનો બહાર પાડવાનો પણ ખર્ચો બહુ મોટો હોય છે કેમ કે જામીનગીરીઓ બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા પડે એની જાહેરાત આપવી પડે બાધરી કમિશન ચૂકવવું પડે દલાલી ચૂકવવી પડે આવા ઘણા બધા ખર્ચા હોય તો એ પણ મોટો ખર્ચો છે તો કયા કઈ જમીનબારી બહાર પાડશો અને એમાં કેટલો ખર્ચ આવશે એમાંથી કયો કરકસરવાળો છે એ જોવો પડે ડિબેન્ચર બહાર પાડીએ ને તો બીજી જામીનગીરના પ્રમાણમાં એનો ખર્ચ ઓછો હોય છે પણ સરવાળે આ બધી વસ્તુ ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખીને મૂડી માળખું નક્કી કરવાનું હોય છે તો મૂડી પડતર પણ જોવી પડે કે જે જામીનગીરી આપણે બહાર પાડીએ છીએ એનો ખર્ચ બહુ ઊંચો નથી ને એમ નીચો આવતો હોય તો એ પ્રકારની જામીનગીરી બહાર પાડી શકાય બીજું કાનૂની નિયંત્રણો હવે જ્યારે મૂડી માળખું પસંદ કરતા હોય ને તો કાયદાના પણ કેટલાક નિયંત્રણ છે ઓગણીસો છપ્પનના કંપની ધારાના પછી આરબીઆઈના નિયમો છે એને ધ્યાનમાં રાખવા પડે સેબી ના નિયમો છે એને ધ્યાનમાં રાખવા પડે તો આમ અલગ અલગ જે જોગવાઈઓ છે સેબી કે આરબીઆઈ કે કંપની ધારાની એ બધી જ જે કાનૂની નિયંત્રણો છે એને ધ્યાનમાં રાખીને મૂડી માળખું બનાવવું પડે જેમ કે એક કાયદાની જોગવાઈ કંપની એવી છે કંપનીને જેટલા કંપની ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય એટલે કે માલિકીની મૂડી હોય એનાથી વધુ ડિવેન્ચર બહાર પાડી શકે નહીં તો એ કાનૂની નિયંત્રણ થઈ ગયું કે એક કંપની દસ હજાર ઇક્વિટી શેર બહાર પાડે છે તો એ જેટલી રકમ ના હોય એટલી રકમથી વધારે રકમ એ નહીં લઈ શકે નહીં એટલે કે ડિબેન્ચર બહાર પાડી શકે નહીં તો આવા કાનૂની નિયંત્રણને ધ્યાનમાં રાખીને મૂળી માળખું બનાવવું જોઈએ પછી કરવેરા નિધિ અહીંયા ખાલી ઇક્વિટી શેર હોય તો કેટલો ટેક્સ ચૂકવવાનો ડિબેન્ચર ઉપર કેટલો ટેક્સ ચૂકવવાનો એ પણ કંપનીએ જોવું પડે ધંધાકીય એકમ જોવું પડે જો લો કે ડિબેન્ચર ઉપર કંપની ડિબેન્ચર બહાર પાડે તો એના ઉપર શું છે દર વર્ષે વ્યાજ ચૂકવવું ફરજ છે પણ એ વ્યાજ જે ચૂકવે ને એ કંપનીને ઓમાંથી જે ટેક્સ ભરે ને ત્યારે એમાંથી મજરે મળે છે બાદ મળે છે હો હેતુ હેતુથી તો એ પાછો ફાયદો થાય છે ડિબેન્ચર દ્વારા નાણાં એકઠા કરે તો એનું વ્યાજ ચૂકવાનું પણ એ પાછું આવકેરાના હેતુથી બાદ મળે છે તો એ ફાયદો રહે છે પણ જો ઘણી વખત એમ કે કંપનીની પ્રોત્સાહક નીતિ હોય કોઈ પણ સરકારની અને ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ઉપર પણ એમ કે ઓછામાં ઓછો દર હોય કે ડિવિડન્ડની આવક છે એને કરમુક્ત કરી દીધી હોય એટલે કરવેરા ઉદાર વલણવાળું હોય અને ઓછા કરવેરા હોય તો ઇક્વિટી શેર દ્વારા પણ નાણાં એકઠા કરવાનું વલણ રાખી શકાય આમ કરવેરા જેમાં ઓછા હોય ને એવું સાધન એવું માધ્યમ મૂડી મેળવવા માટે પસંદ કરવું જોઈએ ત્યાર પછીનું છે સંસ્થાકીય રોકાણકારો હવે આપણે જયારે શેર મૂડીની વાત કરીએ ત્યારે દરેક વ્યક્તિ કોઈ પણ કંપનીમાં પૈસા રોકી શકે પણ તમે વિચાર કરો દરેક મિત્રો તમે એક વિચાર કરો કે જયારે કોઈ રોકાણકાર કોઈ કંપનીમાં પૈસા રોકે કેટલા તો કેટલા શેર લે તો કે સો શેર લે કોઈ બસો શેર લે કોઈ પાંચસો શેર લે કોઈ હજાર શેર લે પણ એક બીજી જોગવાઈ છે કંપની જ્યારે શેર બહાર પાડે ને ત્યારે સંસ્થાકીય રોકાણ માટે પણ એક અલગ કોટા હોય છે સંસ્થાકીય રોકાણ એટલે કે વીમા કંપનીઓ છે બેંક છે રાજ્ય સરકાર છે કેન્દ્ર સરકાર છે એની નાણાકીય સંસ્થાઓ છે આ બધી એમાં સમૂહમાં મોટા પાયે કોઈ પણ કંપનીના શેર ખરીદી શકે છે સંસ્થાકીય રોકાણકારને કારણે મોટો રોકાણકાર કંપનીને મળી રહે છે તો કંપની આવકારે છે છૂટી છૂટી દસ વ્યક્તિઓ સો સો શેર લે એના કરતા એક સંસ્થા મળી જાય એક હજાર શેર લે તો પછી એને એક જ સંસ્થા સાથે ડીલ કરવાની રહે એક જ સંસ્થાને સંભાળવાની રહે એટલે સંસ્થાકીય રોકાણકારો મહત્વનો ભાગ ભજવે છે રોકાણ કરવામાં તો સંસ્થાકીય રોકાણ ની શરતો શું છે કેવું વલણ છે એમની ઈચ્છા શું છે એ કઈ રીતે પૈસા વધુ વધુ રોકશે એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી જોઈએ તો સંસ્થાકીય રોકાણકારો છે એની શરતો અને કન્ડિશનને ધ્યાનમાં રાખીને મૂડી માળખું બનાવવું જોઈએ અને છેલ્લું વિદેશી સંસ્થાકીય રોકાણકારો હવે અત્યારે તો એવું છે કે આંતરરાષ્ટ્રીય બજાર થઈ ગયું છે ઉદારીકરણ આર્થિક આપણે અપનાવ્યું છે આપણે દેશે પણ અપનાવ્યું છે અને દુનિયા આખીએ તો વિદેશી રોકાણકાર આપણા દેશમાં કોઈ કંપનીમાં પૈસા રોકવા હોય તો એને સરકારની મંજૂરી અત્યારે લેવી પડે છે સેબી સમક્ષ એટલે સિક્યોરિટી એક્શન ને બોર્ડ જે છે શેર બજારનું એમાં એની નોંધણી કરાવી પડે છે અને જો એ મંજૂરી આપે તો શેર કે ડિબેન્ચરી ખરીદી શકે છે તો વિદેશી રોકાણકારો આપણે ત્યાં પૈસા રોકે એટલા માટે ફાયદાકારક છે કે એ વિદેશમાં રહેતા હોય છે ખાલી અહીંયા પૈસા રોકી દે છે તો કંપનીને તો પૈસાની જ જરૂર હોય છે કોઈ વિદેશી રોકાણકાર જો અહીંયા પૈસા રોકે તો એ વિદેશથી પછી એ ક્યારે ઇન્ક્વાયરી કરવા ડાયરેક્ટ કંપનીમાં આવવાનું નથી એટલે એનો હસ્તક્ષેપ ઓછો રહે એવું બની શકે તો એવા વિદેશી રોકાણકારો પણ એમ કે આવકાર્ય છે પણ એની વલણ પણ અસર કરે છે તો વાણિજ્ય વ્યવસ્થા ધોરણ બાર એનું પ્રકરણ આઠ નાણાકીય સંચાલન એના બીજા ભાગમાં આપણે અહીંયા આપણે આ વિડીયોમાં મૂડી માળખાની નિરાતે વાત કરી છે આશા રાખું તમને મૂડી માળખાની બધી વાતો મને એમ છે કે તમને પસંદ આવી હશે તમને સમજમાં આવી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોમાં શેર કરો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આના વિશે જાણી શકે સારી રીતે અભ્યાસ કરી શકે થેન્ક યુ વેરી મચ